ભાગદોડ મચી જવા પામી હતી. શેડ તૂટવાની ઘટનામાં એક કર્મચારી અને એક એચઆઈવી પોઝિટિવ દર્દીને ઈજાઓ પહોંચી હતી, જેથી એઆરટી સેન્ટરના કર્મચારીઓએ કામ કરવાની મનાઈ ફરમાવતા સ્મિવેર હોસ્પિટલના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. સ્મિવેર હોસ્પિટલમાં ઉપરના માળ ઉપર કામ ચાલતું હોવાથી ઘટના બની હોવાની શક્યતા રહેલ છે. તો વધુમાં અગાઉ પણ સ્મિવેરમાં ગાબડા પડવાની ઘણી ઘટના બની ચૂકી છે. તો ઘટના બાદ લોકો પાસે બિલ્ડિંગ સ્ટ્રક્ચર રિપોર્ટ માંગનારી મહાપાલિકા પોતાની બિલ્ડિંગનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરાવે તેવો ગણગણાટ સંભળાયો હતો. બ્યુરો રિપોર્ટ, સુરત. ઉત્તરાયણ ગામ સિલ્વર લક્ઝરિયા સાઇડના પાર્કિંગમાં રાખેલ ઇનોવા કારમાંથી અજાણ્યા બાઇકરો લાખો ભરેલી બેગની ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સીમાડા નાકા ખાતે આવેલ ગૌરવ પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ કથરિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ઉત્તરાયણ ગામ સિલ્વર લક્ઝરિયા સાઇડના પાર્કિંગમાં ગયા હતા, જ્યાં તેમણે પોતાની ગાડી પાર્ક કરી કન્સ્ટ્રક્શનનું નિરીક્ષણ કરતા હતા. ત્યારે તેમની ઇનોવા કારમાં મૂકેલ રોકડ રૂપિયા 20 લાખ તથા ચેકબુક સહિતની મત્તાવાળી બેગની એક બાઇક પર આવેલ બે રીઢાઓ કારનો કાચ તોડી ચોરી કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. શ્રી સોમનાથ ખાતે દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ વર્ષ 2019 નું આગામી તારીખ 23, 24 અને 25 ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકી સમુદ્રના તટે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથજી ખાતે આગામી 23, 24 અને 25 એમ ત્રિદિવસીય સાતૃતીય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ 2019 નું આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયું છે. આ દ્વાદશ જ્યોતિર્લિંગ નો કાર્યક્રમ વર્ષ 2018 માં ઉજ્જૈન ખાતે યોજાયો હતો. આ વર્ષે આ સમારોહ શ્રી સોમનાથ ખાતે યોજવા સંદર્ભે ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા જણાવી કાર્યક્રમને ભવ્ય રીતે ઉજવવા લાગણી વ્યક્ત કરી. મારું નામ ડોક્ટર યશોધર નવનીતલાલ ભટ્ટ, પૂરું નામ છે. સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટ અને તેના વહીવટ વિકાસ એના સંકલનની વિકાસ નાણાં ભંડોળ સંકલન કરતા એટલે કોઓર્ડિનેટરની જવાબદારી, માનદ જવાબદારી. સોમનાથ પ્રભાસપાટણ ખાતે 23, 24, 25 ત્રિદિવસીય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ 2019 નું આયોજન કર્યું છે. આ પ્રકારનો આ બીજો આયોજન છે. પહેલું ઉજ્જૈનમાં ગયા વર્ષે થયું, ત્યારે સંકલ્પ થયો હતો એ મુજબ આ દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ સોમનાથ ખાતે આયોજન થયું છે અને આ કાર્યક્રમ આગળ ચાલવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન તીર્થ મેનેજમેન્ટ, ક્રાઉડ મેનેજમેન્ટ, સમાજલક્ષી કાર્યક્રમો ત્યાંથી જે થાય છે, પર્યાવરણના, કુપોષણ નિવારણના, આરોગ્યના, એજ્યુકેશન, આ બધાનું સંકલન ત્યાં વિવિધ બધા જ દેવસ્થાનો જે તીર્થસ્થાનો છે 11 એ 11 ત્યાંના સેવકો, પૂજારીઓ, પંડિતો અને ટ્રસ્ટીઓને આમંત્રિત કર્યા. એની ટીમોમાં આપસમાં 3 દિવસની ચર્ચા થશે. આધ્યાત્મિક કાર્યક્રમો સાથે 11 સોમનાથ સહિત બાકીના 11 સ્થાનો ઉપરથી પણ ત્યાંના તીર્થની માટી, નદીઓના જળથી એક સોમ શિવલિંગ બનાવીને એની પૂજા અર્ચના રોજ 3 દિવસ થશે. આ ત્રિદિવસીય કાર્યક્રમ જે સમારોહની વાત કરી એ સોમનાથ ખાતે 23, 24, 25 આયોજન છે, પણ આ કાર્યક્રમની વિગતો અને આમંત્રિત કરવા માટે ગુજરાતભરની આખી જનતા આમાં જોડાય, શ્રદ્ધાળુ જોડાય એટલે ટ્રસ્ટ દ્વારા 11 રથનું આયોજન છે. આ 11 રથ 11 સ્થાનો ઉપરથી નીકળશે અને 3-3 જિલ્લામાં ફરશે 3 દિવસ દરમિયાન, રોજ 1 જિલ્લો, અને એટલે 11 રથ દ્વારા 33 એ 33 જિલ્લામાં દરેક તાલુકામાં મહત્ત્વના તીર્થસ્થાનોમાં પ્રવાસ કરશે. આનો હેતુ સમજાવો. મહાનુભાવો
આ તો દેવાધિદેવ છે, અનેક લોકો આવવાના છે, પણ સોમનાથ ટ્રસ્ટ સાથે જે સંકળાયેલા છે એવા આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત થાય એવો પ્રયાસ છે. પણ સોમનાથ ટ્રસ્ટમાં તો નિયમિત રીતે ઉદ્યોગપતિઓ, સમાજના આગેવાનો, જ્ઞાતિના આગેવાનો, સંતો, ધર્માચાર્યો, ફિલ્મ સ્ટાર આ નિયમિત રીતે ભક્તિભાવે ઘણી વખત ખબર ન હોય ને દર્શન કરીને આવી જાય છે. આવા દરેકને અમે વ્યક્તિગત આમંત્રણ પહોંચાડ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં આ દરેકે દરેક ક્ષેત્રના ભારતભરમાંથી આગેવાનો આવશે એની હું ખાતરી આપું. સોમનાથ ખાતે